Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of our new chapter, timber, is introduction part and the types of timber. Dear student, in the last lecture, we have discussed about the testing of aggregates. Tema apra coarse aggregate na prikshan ma abrasion test, impact test, testing of the fine aggregate, ema apra grading, sieve analysis, finest modulus, sukshma aggregate no bulking, standard sand ane cement ane chuna ni sarkhamani upar discussion kariyo tu ane knowledge melavi tu. So today we start a new topic of timber, imarati lakdu. Timber has got its own place as a construction material. It is used construction from ancient period. It is the unique material which can be used for the most of the important component of the construction. Right from the foundation to the top of the terrace, you can see it is used as a foundation and walls. To apne joye chhe tem imarati lakda no upyog chhe te construction ma khub j agatyana મટીરિયલ તરીકે આપણે કરીએ છીએ અને બાંધકામની સામગ્રીની વાત હોય ત્યાં ઇમારતી લાકડાને આપણે કેમ ભૂલી શકીએ. લાકડાનો ઉપયોગ છે તે ખૂબ જ એશિયન ટાઈમથી થતો આવ્યો છે અને આપણે જોઈએ છીએ તેમ અમુક મહેલો, મોટા મોટા એશિયન બિલ્ડિંગ્સ છે તે બધા છે માટેમાં લાકડાનો ઉપયોગ ખૂબ જ સારી રીતે થયો છે. તો લાકડું છે તે બાંધકામનું એક અભિન્ન અંગ છે અને પાયાથી શરૂઆત કરીને ધાબાના પેરેપાટ સુધી જોઈએ તો ભાગ્યે જ એવી આઈટમ હશે કે આપણે તેનો ઉપયોગ ન કરતા હોય. પાયામાં અને દિવાલમાં પણ આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. કોલમ, ડોર્સ, વિન્ડો, વેન્ટિલેટર, કબોર્ડ્સ, સેલ્ફ્સ, લિન્ટલ્સ, બીમ, જોઈન્ટ્સ, ફ્લોર, રોલિંગ ફર્નિચર્સ, પેરાપેટ, સ્ટેર એક્સેટ્રા વી હેવ મેડ ફ્રોમ ધ ટિમ્બર. ઇટ રેઝિસ્ટ ફાયર બેટર ધેન સ્ટીલ. મોર એવર, ઇટ ઇઝ ધ બેટર એસેન્શિયલ એપિયરન્સ એન્ડ ઇટ્સ વેટ્સ હેઝ ઓલ્સો બી બીકમ યુઝફુલ ઇન ધ પ્રિપેરિંગ ધ રિકન્સ્ટ્રક્શન વુડ. હવે આપણે જાણીએ છીએ તેમ કે કોલમ છે, દરવાજા છે, બારી છે, કબોર્ડ છે, ફર્નિચર છે, લિન્ટલમાં છે, બીમમાં, જોઈન્ટ્સમાં અને આર્કિટેક્ચર પોઈન્ટ ઓફ વ્યૂમાં અત્યારે તો ફર્નિચરમાં બહુ સારી રીતે લાકડાનો આપણે ઉપયોગ કરતા આવીએ છીએ. લાકડાનો પેરાપેટમાં અને સ્ટેરમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે લાકડું છે એ આપણે ઘર અને મકાનમાં ખૂબ જ અગત્યનું અને કોમર્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગમાં પણ ખૂબ જ વપરાય છે. ઇટ ઇઝ રેઝિસ્ટન્ટ ફાયર બેટર ધેન સ્ટીલ. લાકડાનો સ્ટીલની સરખામણીમાં આગની સામે તે લાંબો સમય ટકી શકે છે. લાકડો દેખાવમાં આકર્ષક છે, અવાજ અને ધ્વનિનું પ્રતિરોધક છે ને એના વેસ્ટમાંથી એટલે કે લાકડાના ભંગારમાંથી પણ મોટા માપો ધરાવતા મજબૂત આર્ટિફિશિયલ ટિમ્બર એટલે કે કૃત્રિમ લાકડાની શીટ તૈયાર કરી શકાય છે. તો આ રીતે બનાવેલા આર્ટિફિશિયલ ટિમ્બરને આપણે ક્રેક્સ ડેવલપમેન્ટ થતું અટકાવી શકીએ છીએ, ભેજનું ગ્રહણ કરતું પણ અટકાવી શકીએ છીએ, એમાં ટ્વિસ્ટ થતું પણ આપણે અટકાવી શકીએ છીએ, જીવાતોથી પણ આપણે ખવાતું અટકાવી શકીએ છીએ અને અથવા તો તેમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. તો આ રીતે લાકડું છે એ ખૂબ જ ઉપયોગી છે. ટાઈપ્સ ઓફ ટિમ્બર. ડિયર સ્ટુડન્ટ, જે આજે આપણે ચર્ચા કરવાના છે તેમાં લાકડાના મુખ્ય પ્રકારમાં આપણે નેચરલ ટિમ્બર છે, ટાઈપ્સ ઓફ ધી વુડ ડિપેન્ડિંગ ઓન ધ શેપ એન્ડ સાઇઝ, આર્ટિફિશિયલ ટિમ્બરની આપણે આજે મુખ્ય આ લેક્ચરમાં ડિસ્કશન કરશું એન્ડ ટાઈપ્સ ઓફ ટિમ્બર ડિપેન્ડિંગ ઓન ધ ટ્રીનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો સ્ટાર્ટિંગ વિથ આપણે નેચરલ ટિમ્બર. તો લાકડાના મુખ્ય પ્રકારમાં આપણે જોઈએ તો કુદરતી અને કૃત્રિમ બે રીતના પ્રકારમાં આપણે નેચરલ ટિમ્બરનું આપણે ડિસ્કશન કરીએ. તો તેમાં
એક્ઝોનિયસ અને એન્ડોજિનિયસ બે પ્રકારના ઇમારતી લાકડું આપણે વૃક્ષો પૂરું પાડે છે. તેમાં આપણે એક્ઝોનિયસની આપણે ડિસ્કશન કરીએ. ધે ગ્રો આઉટવર્ડ બાય ધ એડિશન ઓફ ધી વન કોન્સન્ટ્રેશન રિંગ એવરી યર. ધીસ રિંગ આર નોન એઝ એન્યુઅલ રિંગ. નંબર ઓફ ધી સચ રિંગ ઇન્ડિકેટ ધ એજ ઓફ ધી ટ્રી ઇન ધ યર. હવે એક્ઝોનિયસ એપના વૃક્ષોમાં એક વલયની રચના થઈ છે અને તેને વાર્ષિક વલય પણ આપણે કહેવામાં આવે છે. અને તેના વલય ઉપરથી ઝાડની આપણે અંદાજિત ઉંમર એન્યુઅલ રિંગ ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. એક્ઝોનિયસ ટ્રી છે એ બે ટાઈપના છે, કોનિફર અને બીજું છે એ ડેસિયસ. એક્ઝોનિયસ વૃક્ષો છે એ આપણે બે ટાઈપના છે. એક્ઝોનિયસ ટ્રી હેવ એ ટુ ગ્રુપ્સ, વન ઇઝ ધ કોનિફર એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ ડેસિયસ. એટલે કે કોનિફર પ્રકારના વૃક્ષો કે જે બારેમાસ લીલા રહેતા હોય અને ડેસિયસ પ્રકારના વૃક્ષો કે જેના પાન છે એ શરદ ઋતુમાં આપણે ખરી પડતા હોય છે. તો પહેલાં આપણે કોનિફર પ્રકારના વૃક્ષોનું ડિસ્કશન કરીએ. ધે આર નોન એઝ એવરગ્રીન ટ્રીઝ બીકોઝ લીવ ઓફ ધીસ ટ્રી ફોલ ઓનલી આફ્ટર એ ન્યૂ લીવ્સ આર ગ્રોન. આ પ્રકારના વૃક્ષો છે તેના બારેમાસ લીલા રહેતા હોય છે અને પાંદડાઓ પણ ખરી જાય છે, પણ નવા પાંદડાઓ તાત્કાલિક આવી જાય છે. ધે હેવ પોઇન્ટેડ લીવ્સ. ચેર, પાઇન, ડિયોડર બિલોંગ્સ ટુ ધીસ ગ્રુપ. વુડ ઓબટેન ફ્રોમ ધીસ ટ્રી ઇઝ સોફ્ટ લાઇટ કલર, રેજિનિયસ એન્ડ વીક. ધે સો ડિસ્ટિંક એન્યુઅલ રિંગ. હવે આ કોનિફર પ્રકારના વૃક્ષોની આપણે વાત કરી તેમ કે તેઓ બારેમાસ છે લીલાછમ રહે છે અને તેના પાંદડાઓ ખરી જતા નવા પાંદડાઓ આવી જાય છે. અને પાઇન છે, દેવદાર છે, ચીલ છે, તેઓ આ પ્રકારના વૃક્ષોમાં આવે છે. હવે જે લાકડું આ કોનિફર ટાઈપના વૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે તે ખૂબ જ નરમ હોય છે, લાઇટ કલરનું હોય છે, રેઝિનયુક્ત હોય છે અને નબળું હોય છે. અને તેમાં વાર્ષિક વલયો પણ આપણે જોવા મળે છે કે જેના ઉપરથી આપણે તેની વૃક્ષોની ઉંમર પણ આપણે નક્કી કરી શકીએ છીએ. બીજું આવે છે આપણે તેમાં જે ડેસિયસ પ્રકારના વૃક્ષોની વાત આવે છે. ધેર આર બોર્ડ લીફ ટ્રીસ. લીવ્સ ફોલ ઇન ધ એટુમેન એન્ડ ધ ન્યૂ લીવ્સ ગ્રોન ઇન ધ સ્પ્રિંગ. ધે હેવ નો ડિસ્ટંક એન્યુઅલ રિંગ. ધીસ વુડ ઇઝ હાર્ડ, કોસ ગ્રેનેડ, હેવી, ડ્યુરેબલ, ડાર્ક કલર એન્ડ ધ નોન રેજિનિયસ. ટીક, સાલ, સીસમ એક્સેટ્રા બિલોંગ્સ ટુ ધીસ ગ્રુપ. હવે જે ડેસિયસ પ્રકારના વૃક્ષો છે તેના પાન છે એ શરદ ઋતુમાં ખરી પડતા હોય છે અને વસંત ઋતુમાં છે એ નવા પાન આવે છે. ડેસિયસ પ્રકારના વૃક્ષો છે એ ઇમારતી લાકડું પૂરું પાડે છે. ઝાડનું થડ તેમાંથી ઇમારતી લાકડું આપણે પ્રાપ્ત થાય છે અને તેમાં લાકડું છે એ ખૂબ જ આપણે હાર્ડ મળે છે. એના કણો છે એ ખૂબ જ મજબૂતાઈથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેઓ હેવી છે, ટકાઉ છે અને ડાર્ક કલરમાં છે અને નોન રેજિયસ છે. ટીક વુડ છે, સાલ છે, સીસમ છે, તે ડેસિયસ પ્રકારના વૃક્ષોમાં સમાવેશ થાય છે. બીજું ગ્રુપ આવે છે તે એન્ડોજિનિયસ ટ્રી. ધે ગ્રો ઇનવર્ડ ઇન ધ લોંગિટ્યુડિનલ ફાઇબર્સ માસ. સચ ટ્રી ગ્રો અપવર્ડ વિધાઉટ બિકમિંગ અ થિંકર. ધે સ્ટીમ આર થીન, સ્લેન્ડર એન્ડ નોટેડ. એન્ડોજિનિયસ ટિમ્બર ઇઝ એ નોટ એ સુટેબલ એઝ અ સ્ટ્રક્ચર ટિમ્બર. એક્ઝામ્પલ ઓફ ધી એન્ડોજિનિયસ ટ્રી ઇઝ ધ બમ્બુ, પ્લમ એન્ડ કેન. હવે એન્ડોજિનિયસ ટ્રી છે તેનો વિકાસ છે એ જમીનની ઉપર લોંગિટ્યુડિનલ ફાઇબર્સ માસમાં થાય છે, એટલે કે વર્ટિકલ સેક્શનમાં થાય છે. તે અપવર્ડની દિશામાં એનો વિકાસ થાય છે અને બીકમ એ થિંકર થાય છે. એની સ્ટીમ છે એ થીન હોય છે અને તેમાં સ્લેન્ડર અને વચ્ચે વચ્ચે ગાંઠ પણ હોય છે અને ખૂબ લાંબા પ્રકારના વૃક્ષો થાય છે, ઊંચા થાય છે. એન્ડોજિનિયસ ટિમ્બર છે એ સ્ટ્રક્ચર ટિમ્બર તરીકે ઉપયોગી નથી આપણે. અને તેના પ્રકારમાં આપણે બંબુ છે, પ્લામ છે, કેન છે વગેરે છે તે
इनोजिनिस्ट्री में आपणे समावेश करीए छीए। नाउ द क्रॉस सेक्शन ऑफ द ट्रंक। हवे आपणे इमारती लाकड़ा ना आरछेद नो अभ्यास करिए अने थरना विविध स्थानों पर लाकड़ा प्रकार बदलातो रहे छे तेनुं आपणे डिस्कशन करिए। तो दिस इज द इमेज ऑफ द क्रॉस सेक्शन ऑफ द ट्रंक। तो तेमां पेलुं आवे छे ई पीथ आवे छे। इट इज द सेंट्रल पोर्शन ऑफ द ट्रंक। इट इज अ सेल्युलर टिश्यूज न्यूरिसिस द प्लांट इन द यंग एज। इट डाइज अप एंड द डीके वेन द प्लांट बिकम ओल्ड। शेप इज देन ट्रांसफर बाय द वुडी फाइबर्स लोकेटेड अराउंड द पीथ। डियर स्टूडेंट, हियर इज द पीथ। तो थड़ना मध्य भाग ने अपने घर कहे छे, पीथ कहेवामां आवे छे। तेने छोर आपणो कूमड़ो होय छे તે વખતે ઘરમાંથી રેસાના તંતુઓ મારફત છોડને ખોરાક મળે છે અને છોડ મોટો થાય ત્યારે પીઠ છે એ નાશ પામે છે। પીઠની ફરતે આવેલા લાકડાના તંતુઓ મારફતે શેપનું વહન થાય છે। તો ધીસ ઇઝ ધ પીઠ, કે થડના મધ્ય ભાગને ઘર કહેવામાં આવે છે। છોડ કુમરો હોય ત્યારે ઘરમાંથી રેસાના તંતુઓ મારફતે છોડને ખોરાક મળે છે અને છોડ મોટો થાય ત્યારે પીઠ નાશ પામે છે। પીઠની ફરતે આવેલા લાકડાના તંતુઓ મારફતે શેપનું વહન થાય છે। નેક્સ્ટ ઇઝ ધ હાર્ડવુડ। ધીસ ઇઝ ધ હાર્ડવુડ હિયર। અઝ ધ એજ ઓફ ધ ટ્રી ઇન્ક્રીઝ મોર એન્ડ મોર ધ ઇનિયલ લેયર સરાઉન્ડિંગ ધ પીટ ગેટ્સ ધ કન્વર્ટેડ ઇન ટુ ધ ડેડ પોર્શન। ધીસ લેયર ડુ નોટ ટેક પાર્ટ ઇન ધ ગ્રોથ ઓફ ધ ટ્રી। સ્ટોરેડ ફૂડ મટીરિયલ ઇન ધીસ પોર્શન ચેન્જીસ ઇન ટુ ધ ટેની એન્ડ ધ અધર ટોક્સિસ સબસ્ટન્સ। હવે જેમ જેમ સમય વીતતો જાય તેમ ઘરની ચારે બાજુ આવેલા અંદરના સ્તરો અક્રિય બનતા જાય છે, એટલે કે નાશ પામતા જાય છે અને વૃક્ષની વૃદ્ધિમાં છે તે કંઈ ખાસ ફાળો આપતા નથી। મધ્યમાં રહેલા ખોરાકનું ટેનિનમાં રૂપાંતર થાય છે એન્ડ ધ કલર ઓફ ધીસ પોર્શન ઇઝ લિટલ ડાર્કર। ધીસ પોર્શન ઓફ ધી ટ્રંક ઇઝ સ્ટ્રોંગ એન્ડ ઇટ ઇઝ મેઇનલી સપોર્ટેડ ધ લોડ ઓફ ધી અપર પાર્ટ ઓફ ધી ટ્રી। ધીસ પોર્શન કન્ટેન એ લિટલ ઓર નો શેપ। ધ વુડ ઓફ ધીસ પોર્શન ઇઝ મોસ્ટ સુટેબલ ફોર ધ એન્જિનિયરિંગ પર્પઝ। હવે આ લાકડું છે તે ઘેરો રંગ ધરાવે છે, લિટલ ડાર્કર, અને આ લાકડું પ્રમાણમાં મજબૂત હોય છે, સ્ટ્રોંગ હોય છે અને વૃક્ષને ટકાવવામાં અને સપોર્ટ આપવામાં મહત્ત્વનો ફાળો આપે છે। આ લાકડામાં જોઈએ તો શેપનું પ્રમાણ છે નહિવત હોય છે અને આ લાકડું છે એ ઇમારતી લાકડા તરીકે એન્જિનિયરિંગ વર્ક્સમાં આપણે એટલે કે કન્સ્ટ્રક્શન વર્ક્સમાં બધી રીતે આપણે ઉપયોગી છે। તો હાર્ડવુડ છે એની વાત આપણે કરી તે કે જેમ સમય વીતતો જાય તેમ ઘરની આજુબાજુ અંદરના સ્તરો છે તે અક્રિય થતા જાય છે। ધીસ ઇઝ ધ પોર્શન ઓફ ધી હાર્ડવુડ અને વૃક્ષની વૃદ્ધિમાં પણ ખાસ ફાળો આપતા નથી। મધ્યમાં રહેલા ખોરાકનું ટેનિનમાં રૂપાંતર કરે છે અને લાકડાનો ઘેરો રંગ ધરાવે છે, લાકડું પ્રમાણમાં મજબૂત અને વૃક્ષને ટકાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે। આ લાકડામાં શેપનું પ્રમાણ છે એ નહિવત હોય છે અને ઇમારતી લાકડા તરીકે બાંધકામમાં સારી રીતે ઉપયોગી છે। નેક્સ્ટ આવે છે સેપવુડ, તેને અલ્બિરિયમ પણ કહેવામાં આવે છે। પોર્શન બિટવીન ધ આઉટર મોસ્ટ એન્યુઅલ રિંગ ઓફ ધી હાર્ટવુડ એન્ડ ધ કેમિયમ લેયર ઓફ ધી ટ્રંક ઇઝ સેપવુડ। ધ આઉટર લેયર ઓફ ધીસ પોર્શન ટેક એક્ટિવ પાર્ટ ઇન ધ ગ્રોથ ઓફ ટ્રીઝ। ઇટ ઇઝ લાઇટ ઇન કલર, લાઇટ ઇન વેઇટ, મોઇસ્ટ, રીચ ઇન ધ ફૂડ મટીરિયલ, લેસ ડ્યુરેબલ એન્ડ ધ લેયબલ ટુ ડીકે। તો ધીસ ઇઝ ધ સેફ ફૂડ, ધીસ ઇઝ ધ પોર્શન ઓફ ધી સેફ ફૂડ। આ લાકડું છે એ હાર્ડવુડના સૌથી બહારના આવેલા વલય અને વૃક્ષની છાલની વચ્ચે આવેલું હોય છે અને તેમાં શેપ રહેલો હોય છે
કે જે વૃક્ષની વૃદ્ધિમાં છે એ મહત્વનો ભાગ ભજવે છે, ગ્રોથ ઓફ ધી ટ્રી. અને આ ભાગમાં સેપનું ઉપર તરફ વહન થાય છે. આ ભાગનો રંગ છે એ આછો હોય છે, લાઇટ કલર હોય છે, વજન પણ ઓછું હોય છે, ભીનાશ વધારે હોય છે, મોઇસ્ચર વધારે હોય છે, લાકડું નબળું હોય છે અને સડો લાગવાનો પણ સંભવ રહે છે. તો સેફવુડ છે તે હાર્ડવુડના સૌથી બહાર આવેલા વલય અને વૃક્ષની છાલની વચ્ચે આવેલું હોય છે. ધીસ ઇઝ હિયર. અને તેમાં સેપ રહેલો હોય છે. વૃક્ષની વૃદ્ધિમાં આ ભાગ મહત્વનો ભાગ ભજવે છે અને આ ભાગ દ્વારા સેપનું ઉપર તરફ વહન થાય છે. આ ભાગનો રંગ આછો હોય છે, વજન પણ ઓછું હોય છે અને વિનાશ અને મોઇસ્ચરનું પ્રમાણ તેમાં હોય છે. લાકડું નબળું હોય છે અને સડો લગવાની પણ શક્યતા રહેલી હોય છે. તો ધીસ ઇઝ ધ સેફવુડ. નેક્સ્ટ છે ઇઝ ધ કેમ્બિયમ લેયર. ઇટ ઇઝ અ થિન લેયર બિટવીન ધ સેફવુડ એન્ડ ધ ઇનિયર બાર્ક. ઇટ ઇઝ એક્ટિવ ઓફ ધી ગ્રોથ ઓફ ધી ટ્રી એન્ડ ધ પ્રોડ્યુસ સેફવુડ ટુવર્ડ ધ ઇનસાઇડ એન્ડ ધ બાર્ક ટુવર્ડ ધ આઉટસાઇડ. ઇફ ધ બાર્ક ઇઝ રિમૂવ એન્ડ ધ કેમ્બિયમ લેયર ઇઝ ધ એક્સપોઝ, ધ સેલ ક્રિએટ્સ ટુ બી એક્ટિવ એન્ડ ધ રિઝલ્ટ ઇન ધ ડેથ ઓફ ધી ટ્રી. સો ધીસ ઇઝ ધ કેમ્બિયમ લેયર. સેફવુડ તથા છાલના અંદરના ભાગની વચ્ચે આવેલું આ સ્તર સેપ બને છે અને તે વૃક્ષની વૃદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવે છે. જો છાલને આપણે દૂર કરવામાં આવે તો કોષો નાશ થતા વૃક્ષ આપણે ડેથ થઈ જાય છે, મરી જાય છે. તો ધીસ ઇઝ ધ કેમિયમ લેયર. કેમિયમ લેયર છે તે સેફવુડ અને છાલની અંદરના ભાગ વચ્ચે આવેલા સ્તરને સેપ બને છે અને જે ઓલ ઓવર ગ્રોથ ઓફ ધી ટ્રી માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જો તેની છાલ આપણે દૂર કરવામાં આવે તો તેના જે અંદરના કોષો છે તે રિમૂવ થઈ જાય છે અને નાશ થઈ જાય છે. તેની હિસાબે વૃક્ષ ઉપર અસર થાય છે અને વૃક્ષ પણ ધીમે ધીમે કરતું નાશ પામે છે. નેક્સ્ટ ઇઝ ધ મેડ્યુલરી રેઝ. ધે આર ધ થિન હોરિઝોન્ટલ વિન રિડાઇટિંગ ફ્રોમ ધ પિથ ટુવર્ડ ધ બાર્ક. ધે હોલ્ડ ટુગેધર ટાઇટલી એન્યુઅલ રિંગ ઓફ ધી હાર્ટવુડ એન્ડ ધ શેફવુડ. ઇન સમ ટ્રીઝ ધે આર બ્રોકન ઓર નોટ ક્લિયરલી વિઝિબલ. તો ધીસ ઇઝ ધ હિયર પાર્ટ. ઇટ ઇઝ ધ મેડ્યુલરી રેઝ. મેડ્યુલરી રેઝ છે એ પીઠથી છાલ તરફ જતા કોષોની બનેલી પાતળી દિવાલ છે અને જે હાર્ટવુડ અને સેફવુડના વાર્ષિક કલોને પકડી રાખવાનું કામ કરે છે. હાર્ટવુડ અને સેફવુડના વાર્ષિક કલોને પકડી રાખવાનું કામ છે એ મેડ્યુલરી રેઝ કરે છે. કેટલાક વૃક્ષોમાં આપણે જોઈએ, કેટલાક ટ્રીસમાં આપણે જોઈએ તો આ રેસ છે એ તૂટેલા જોવા મળે છે અથવા તો આછા દેખાય છે અથવા તો દેખાતા પણ નથી. તો મેડ્યુલરી રેસ છે તે પીઠથી છાલ તરફ જતા કોષની બનેલી એક પાતળી દિવાલ છે, થિન લેયર. અને હાર્ટવુડ અને સેફવુડના વાર્ષિક કલોને પકડી રાખવાનું કામ કરે છે. કેટલાક વૃક્ષોમાં આપણે જોઈએ તો રેસ છે એ તૂટેલા જોવા મળે છે અથવા તો દેખાતા પણ નથી. નેક્સ્ટ આવે છે ઇનિયર બાર્ક, એટલે કે અંદરની છાલ. ઇટ ઇઝ ધ ઇનિયર બાર્ક. એને લાઈવ બાર્ક પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ ઇનિયર લેયર વિચ ઇઝ કવર ધ કેમિયમ લેયર. ઇટ ઇઝ અ સોફ્ટ એન્ડ હેલ્પ ધ કવરિંગ ફૂડ ટુ આર્ચીવ ધ લિવિંગ લેયર્સ એન્ડ સ્ટ્રોંગ ટિશ્યુઝ એન્ડ સ્ટોરેજ ટિશ્યુઝ. ઇટ પ્રોટેક્ટ ધ કેમિયમ લેયર. હવે અંદરની છાલ છે તે છાલની અંદરનો તરફનો ભાગ છે અને તે પોચો થોડોક હોય છે અને વૃક્ષને ખોરાક પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ કરે છે તેમજ છાલનું અંદરથી આપણે રક્ષણ કરે છે અને કેમિયમ લેયરનું પણ રક્ષણ કરે છે. તો આ અંદરની છાલની વાત કરીએ આપણે કે તે છાલનો અંદરનો ભાગ છે, પોચો હોય છે, વૃક્ષને ખોરાક પહોંચાડવામાં મદદરૂપ થઈ છે, છાલનું આપણે અંદરથી રક્ષણ કરે છે અને તેમાં એક્ટિવ લિવિંગ લેયર્સ હોય છે.
કે જેથી ખોરાકનું વહન પણ થઈ શકે છે અને કેમિયમ લેયરને પ્રોટેક્ટ કરે છે. નેક્સ્ટ આવે છે આઉટર બાર્ક, એટલે કે બાહ્ય છાલ. તો ધીસ ઇઝ ધ આઉટર બાર્ક હિયર. ઇટ ઇઝ ધ આઉટર મોસ્ટ લેયર ઓફ ધી ટ્રંક. ઇટ ઇઝ હાર્ડ, ટફ એન્ડ પ્રોટેક્ટ વુડ ફ્રોમ ધ એક્સટર્નલ ડેમેજિંગ એજન્સીસ. ઇટ ઇઝ સમટાઈમ્સ ક્રેક. એટલે બાહ્ય છાલ છે એ થડનું સૌથી બહારનું સ્તર છે. તે સખત છે, દ્રઢ છે અને થડને નુકસાન થતું અટકાવે છે. કેટલીક વખતે એ ક્રેક થયેલું પણ જોવા મળે છે અથવા તો ફાટેલું પણ જોવા મળે છે. સો ધીસ ઇઝ ધ આઉટર લેયર, આઉટર બાર્ક, કે જે થડની સૌથી બહારનું સ્તર છે, સખત છે ને દ્રઢ છે અને થડને નુકસાન કરતું આપણે અટકાવે છે. અને આ સ્તર છે એ ફાટેલું અને ક્રેક જોવા મળે છે. હવે એન્યુઅલ રિંગની આપણે વાત કરીએ તો દર વર્ષે પીઠની ફરતે એક વલય રચાય છે અને આ વલયને આપણે વાર્ષિક વલય કહેવામાં આવે છે, એન્યુઅલ રિંગ કહેવામાં આવે છે. અને કોઈ વખત એક વર્ષમાં બે વલય પણ ઉમેરાતા હોય છે અને આ એન્યુઅલ રિંગ ઉપરથી એના આપણે જાણનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ. તો આ આપણે વાત કરી તે ક્રોસ સેક્શન ઓફ ધી ટ્રંકની વાત કરી, કે તેમાં આપણે પીઠની પહેલાં ડિસ્કશન કર્યું, ત્યારબાદ હાર્ટવુડ, સેફવુડ, કેમ્બિયમ લેયર, મોડ્યુલરી રેઝ, ઇનિયર બાર્ક, આઉટર બાર્ક એટલે કે અંદરની છાલ, બહારની છાલ અને એન્યુઅલ રિંગ કોને કહેવામાં આવે છે તેનું આપણે ડિસ્કશન કર્યું. નાવ ધ નેક્સ્ટ ઇઝ ધ ટાઈપ ઓફ ધી વુડ ડિપેન્ડિંગ ઓન ધ શેપ એન્ડ સાઇઝ. તો તેમાં આપણે પહેલાં લોગ એટલે કે થળિયાની વાત કરીએ. ઇટ ઇઝ ધ પીસ ઓફ ધી ટિમ્બર આફ્ટર કટિંગ એન્ડ સેપરેટિંગ ફ્રોમ સ્ટીમ ઓર બ્રાન્ચ ઓફ ટ્રી આફ્ટર રિમૂવલ ઓફ ધી બાર્ક. એટલે કે આપણે વૃક્ષના માંથી આપણે છાલ દૂર કરી, થળીની ડાળીઓ દૂર કરી ને મેળવેલું એક ગોળ લાકડા છે તેને આપણે લોગ કહેવામાં આવે છે, થળીઓ કહેવામાં આવે છે. ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી રાઉન્ડ ઓર ધ ઓવલ ઇન ધ ક્રોસ સેક્શન. તે ગોળાકાર અથવા તો ઓવલ શેપમાં હોય છે. ટિમ્બર વિચ ઇઝ કટ સો એન્ડ બ્રોટ ટુ ધ સાઇઝ એન્ડ શેપ રિક્વાયર ધ એકચ્યુઅલ પ્રેક્ટિસ ઇઝ કોલ્ડ ધ કન્વર્ટે ટિમ્બર. હવે લાકડાને આપણે કટિંગ કરવામાં આવે છે સો દ્વારા અને તેને રેગ્યુલર સાઇઝ અને શેપમાં આપણે ઢાળવામાં આવે છે, તેને આપણે કન્વર્ટેડ ટિમ્બર તરીકે ઓળખીએ છીએ. તો આપણે સૌપ્રથમ લોગની વાત કરી કે ટાઈપ્સ ઓફ ધી વુડ ડિપેન્ડિંગ ઓન ધ શેપ એન્ડ સાઇઝમાં, એટલે કે માપ અને આકાર આધારિત લાકડાના પ્રકારોમાં લોગ એટલે કે થળિયું કે વૃક્ષના થળની ડાળીઓ દૂર કરીને મેળવેલું છે એ ગોળ અથવા તો ઓલ શેપનું લાકડું છે. બીજું આવે છે બલ્ક. ઇટ ઇઝ ધ પીસ ઓફ ધી વુડ એપ્રોક્સિમેટલી રેક્ટેન્ગ્યુલર ઇન ધ સેક્શન વિચ વન ડાયમેન્શન ઇઝ ગ્રેટર ધન 5 સેન્ટીમીટર ટુ 20 સેન્ટીમીટર ઇઝ કોલ્ડ બ્લંક. બ્લંક છે તે લંબચોરસ આકારનું, લંબાઈની દિશામાં ધરાવતું લાકડું છે કે જેનું ડાયમેન્શન છે એ 5 સેન્ટીમીટરથી 20 સેન્ટીમીટરની વચ્ચે હોય છે. ઇટ ઇઝ કોલ્ડ બ્લંક. ધેન ઇઝ ધ બેટન. ઇટ ઇઝ લોંગ પીસ ઓફ ધી ટિમ્બર હુઝ ડાયમેન્શન ઇન ધ ક્રોસ સેક્શન ડઝ નોટ એક્ઝિસ્ટ 5 સેન્ટીમીટર. બેટન છે સમાંતર ધરાવતું લાકડો કે જેની પહોળાઈ અને જાડાઈ છે એ 5 સેન્ટીમીટર કરતાં ઓછી. પછી આવે છે પ્લેન્ક. પીસ ઓફ ધી ટિમ્બર વિચ પેરેલલ સાઇડ હેવિંગ એ થિકનેસ લેસ ધેન 5 સેન્ટીમીટર એન્ડ ધ વિથ મોર ધેન 5 સેન્ટીમીટર. હવે પ્લેન્ક છે એને એક પાટિયું પણ કહેવામાં આવે કે જેની જાડાઈ છે એ 5 સેન્ટીમીટર કરતાં ઓછી અને પહોળાઈ છે એ 5 સેન્ટીમીટર કરતાં વધુ હોય તેવા પાટિયા કે જેની જાડાઈ 5 સેન્ટીમીટર કરતાં ઓછી લેસ છે અને પહોળાઈ છે એ 5 સેન્ટીમીટર કરતાં વધુ હોય તેવા પાટિયા કે જેને આપણે પ્લેન્ક કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે બોર્ડ. ઇટ ઇઝ અ પ્લેન્ક હેવિંગ એ થિકનેસ લેસ ધેન 5 સેન્ટીમીટર એન્ડ વિથ મોર ધેન 15 સેન્ટીમીટર કે જેની જાડાઈ છે એ 5 સેન્ટીમીટર કરતાં ઓછી અને પહોળાઈ છે એ 15 સેન્ટીમીટરથી વધુ હોય તો તેને આપણે બોર્ડ કહેવામાં આવે છે કે પહોળાઈ 15 સેન્ટીમીટરથી વધારે હોય અને જાડાઈ 5 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો તેને બોર્ડ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે પોલ.
long log of wood which its diameter less than 20 cm. એટલે લાંબું લાકડું કે જેનું ડાયામીટર છે તે 20 સેન્ટીમીટર કરતા ઓછું હોય તો તેને આપણે પોલ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ઈ સ્કેન્ટલિંગ, સ્મોલ ટિમ્બર પીસ હેવિંગ એ પેરેલલ સાઇડ વિથ બ્રીથ એન્ડ થિકનેસ મોર દેન 5 સેન્ટીમીટર એન્ડ લેન્થ લેસ દેન 20 સેન્ટીમીટર. સ્કેન્ટલિંગ કે જેની પહોળાઈ અને જાડાઈ 5 સેન્ટીમીટર કરતાં વધારે હોય અને લંબાઈ છે તે 20 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તેવા લાકડાને આપણે સ્કેન્ટલિંગ તરીકે ઓળખીએ છીએ, કે જેની જાડાઈ અને પહોળાઈ છે એ 5 સેન્ટીમીટર કરતાં વધુ અને લંબાઈ છે એ 20 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તેવા લાકડાના ટુકડાઓ, કે આપણે એને સ્કેન્ટલિંગ કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ધી વુડ ડિપેન્ડિંગ ઓન ધ શેપ એન્ડ સાઇઝમાં આપણે લોગ એટલે કે થળિયાની વાત કરી, બ્લંકની વાત કરી, બેટનની વાત કરી, પ્લેન્કની વાત કરી, બોર્ડ, પોલ અને સ્કેન્ટિંગની વાત કરી. તો આ માપ અને આકાર આધારિત લાકડાના પ્રકારો હતા. નાવ નેક્સ્ટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ધી આર્ટિફિશિયલ વુડ એટલે કે કૃત્રિમ લાકડાઓ. તો તેના પ્રકારોમાં આપણે જોઈએ તો પહેલું આવે છે એ વિનિયર્સ, થિન શીટ ઓફ ધી વુડ હેવિંગ એ 0.4 to 6 mm થિકનેસ ઓપટેન્ડ બાય ધ સ્કિલિંગ નેચરલ વુડ. એટલે કે કૃત્રિમ લાકડાના પ્રકારમાં કુદરતી લાકડામાંથી 0.4 mm થી 6 mm જાડાઈના પાટિયા સ્લાઇસિંગ કરીને મેળવવામાં આવે છે, તો તેને આપણે વિનિયર્સ કહેવામાં આવે છે. આ સ્લાઇસિંગ છે એ ઓરિજિનલ અથવા તો વર્ટિકલ બે હોઈ શકે. નેક્સ્ટ આવે છે પ્લાયવુડ શીટ પ્રિપેર બાય ધ જોઇનિંગ નંબર ઓફ ધ વિનિયર્સ બાય ધ એપ્લાયિંગ એડહિસિવ. એટલે કે વિનિયર્સનું જોડાણ કરીને પ્લાયવુડ તૈયાર કરવામાં આવે છે અને એને બેલેન્સ કરવા માટે એકી સંખ્યાના વિનિયર્સ લઈને જોડવામાં આવે છે. એટલે પ્લાયવુડની જાડાઈ છે એ 3, 5, 7, 9 વિનિયરોની જાડાઈ જેટલી જ મેળવી શકાય છે. ઇટ ઇઝ કોલ્ડ પ્લાયવુડ. પ્લાયવુડના ઉપયોગ છે તે ફર્નિચર છે, પાર્ટીશન છે, બારી દરવાજાઓ છે, રેલવેના ડબ્બા છે, કબાટ છે, પેકિંગ બોક્સ છે, શટરિંગ છે, પાટિયા બનાવવા માટેનો ઉપયોગ થાય છે. અને એના ફાયદા પણ ઘણા છે કે તે મોટા માપના લાકડા છે એ શીટ્સમાં આપણે ઉપલબ્ધમાં ક્રેક્સ પણ જોવા મળતી નથી અને ટ્વિસ્ટ પણ થતા નથી અને આઘાતનો સામનો કરી શકે છે. આ લાકડાને આપણે ઈચ્છિત આકાર પણ આપી શકીએ છીએ અને સામર્થ્ય પણ સારું હોય છે. અને વિન્યસ છે એકાંતરે કાટખૂણે આવેલા હોવાથી છેડા ઉપર આપણે ખીલી પણ જડી શકીએ છીએ, તો આ પ્લાયવુડના ફાયદામાં આવે છે. નેક્સ્ટ આવે છે બ્લોક બોર્ડ, સ્ટ્રીપ ઓફ ધી વુડ કેપ્ટ ઓર ગ્લુડ બિટવીન ધ ટુ ઓર મોર આઉટર વિનિયર્સ. બ્લોક બોર્ડની કોર છે 25 mm થી ઓછી પહોળાઈની પટ્ટીઓની બનેલી હોય છે અને આ પટ્ટીઓ છે એ સંસર્ગી પદાર્થથી જોડાયેલી અથવા તો છૂટી હોઈ શકે અને આ પટ્ટીઓ બે બાહ્ય વિનિયર વચ્ચે રહેલી હોય છે. કોરના તંતુઓની દિશા વિનિયર્સના તંતુઓની દિશાને કાટખૂણે હોય છે અને બે ટાઈપના બ્લોક બોર્ડ આપણે ઉપલબ્ધ છે, ગ્રેડ 1 અને ગ્રેડ 2. નેક્સ્ટ આવે છે બેટન બોર્ડ, સિમિલર ટુ ધ બ્લોક બોર્ડ, કે આ બ્લોક બોર્ડ જેવા જ હોય છે. કોર કન્સિસ્ટન્સ ઓફ ધી 80 mm બેટન 20 to 30 mm થિક. એટલે બેટન બોર્ડની કોર છે એ 80 mm પહોળા અને 20 to 30 mm જાડાઈ બેટનોની બનેલી હોય છે. ધારો ઉપર સંસર્ગી પદાર્થ છે તેને બે કે વધુ પ્લાય વડે લગાડેલા હોય છે અને બાહ્ય પ્લાયવુડની શીટના તંતુઓની દિશાને કાટખૂણે બેટનના તંતુઓ રાખવામાં આવે છે. નેક્સ્ટ છે લેમિન બોર્ડ, કોર કન્સિસ્ટન્સ ઓફ લેમિનેટ નોટ મોર દેન 8 mm વાઇડ ગ્લુડ વિથ ધ ટુ ઓર મોર વિનિયર્સ. 8 mm થી ઓછી પહોળાઈ ધરાવતા લેમિનેટ કોરની બનેલી હોય છે કે જે બે કે વધુ વિનિયર્સને સંસર્ગી પદાર્થ વડે જોડવામાં આવે છે અને લેમિન બોર્ડની જાડાઈ છે તે 1 to 5 cm હોય છે. પાર્ટિકલ બોર્ડ, બોર્ડ પ્રિપેર બાય ધ બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઓફ વુડ વેસ્ટ પીસીસ ઓર વુડ એક્સેટ્રા આર યુઝ ફોર ઇટ.
આ બોર્ડ છે લાકડાના ટુકડાઓ સેલ્યુલોઝ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને સામગ્રીને યંત્રમાં એટલે કે મશીનમાં મૂકી અને ચિપ્સ બનાવવામાં આવે છે અને તેના ઉપર આપણે સંસર્ગી પદાર્થ છાંટવામાં આવે છે અને યોગ્ય પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. તો આ રીતે પાર્ટિકલ બોર્ડનું નિર્માણ કરવામાં આવે છે. નેક્સ્ટ છે હાર્ડ બોર્ડ, ફાઈબર બોર્ડ, રીકન્સ્ટ્રક્ટ વુડ એન્ડ પ્રેસ વુડ. પ્રિપેર ફ્રોમ ધ પીસીસ ઓફ વુડ, ચિપિંગ વેજીટેબલ ફાઈબર્સ, વેસ્ટ ઓફ વુડ ફ્રોમ ધ સોમિલ એક્સેટ્રા. એટલે કે આ પ્રકારના લાકડા છે એ લાકડાના ટુકડાઓ છે, ચીપો છે, વનસ્પતિના તંતુઓ છે એટલે કે વેજીટેબલ ફાઈબર્સ છે, તેમજ સોમિલના વેસ્ટમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ છે ઇમ્પ્રેગ એન્ડ કોમ્પ્રેક્ટ ટિમ્બર, પ્રિપેર બાય ધ ઇમેરિજિંગ વિનિયર ઇન ધ ફિનોલ ફોર્માલી ફાઈડ. એટલે આ વિનિયરને ઇમ્પ્રેગ અને કોમ્પ્રેક્ટ ટિમ્બર્સ ફિનોલ ફોર્માલ્ડિફાઇડ અથવા તો સંસર્ગી રેઝિનમાં ડૂબાડીને બનાવવામાં આવે છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે કોષ વચ્ચેના પોલાણો બંધ થઈ જાય છે અને ઘન પદાર્થ બને છે. ઇમ્પ્રેગ અને કોમ્પ્રેગ છે એ ખૂબ જ મજબૂત છે, ટકાઉ છે અને એના પર ભેજની પણ અસર થતી નથી. તો આ ટાઈપ્સ ઓફ ધી આર્ટિફિશિયલ વુડ એટલે કે કૃત્રિમ લાકડાના પ્રકારની વાત કરી, તેમાં આપણે વિનિયર્સ એટલે શું, પ્લાયવુડ, બ્લોક બોર્ડ, બેટન બોર્ડ, લેમિન બોર્ડ, પાર્ટિકલ બોર્ડ, હાર્ડ બોર્ડ, ફાઈબર બોર્ડ, રીકન્સ્ટ્રક્ટ બોર્ડ અને પ્રેસ વુડ, તેમજ ઇમ્પ્રેગ અને કોમ્પ્રેક્ટ ટિમ્બર કોને કહેવામાં આવે છે તેનું નોલેજ મેળવ્યું. થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે ઇમારતી લાકડું એટલે શું, ઇમારતી લાકડુંના પ્રકારો, તેમાં આપણે નેચરલ ટિમ્બર, કુદરતી ટિમ્બર, આર્ટિફિશિયલ ટિમ્બર અને ક્રોસ સેક્શન ઓફ ધી ટ્રંક એટલે કે વૃક્ષનો આરછેદ અને તેમાં આપણે પીથ, હાર્ટવુડ, સેફવુડ, કેમ્બિયમ લેયર, મેડ્યુલરી રેઝ, ઇનિયર બાર્ક, આઉટર બાર્ક અને એન્યુઅલ રિંગ કેને કહેવામાં આવે છે તેનું ડિસ્કશન કર્યું અને ટાઈપ્સ ઓફ ધી વુડ ડિપેન્ડિંગ ઓન ધ શેપ એન્ડ સાઇઝ, તેમાં આપણે લોગ, પ્લેન્ક, બોર્ડ, બેટન, સ્કેલેટિંગ, પોલ વગેરેનું આપણે ડિસ્કશન કર્યું. થેન્ક યુ.